બાળકોને રમતો ખૂબ જ પ્રિય હોય છે અને રમતોથી બાળકોનો સર્વાંગી વિકાસ પણ થતો હોય છે। ત્યારે ખાસ કરીને 5 વર્ષની ઉંમરના બાળકો માટે મહત્વના 5 વિકાસને લઈને આજે ડીસા ખાતે આવેલા સંસ્કાર મંડળ સંચાલિત શિશુ મંદિર ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ મન મૂકીને વિવિધ રમતોનો આનંદ લૂટ્યો હતો। બાળકોમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક અને પ્રાણિક વિકાસ થવો ખૂબ જ જરૂરી છે। આજના સમયમાં વાલીઓ તેમના બાળકોના વિકાસ માટે તગડી ફી ચૂકવીને મોંઘું શિક્ષણ આપવા માટે સતત પ્રયાસ કરતા હોય છે, પરંતુ ડીસામાં સંસ્કાર મંડળ સંચાલિત શિશુ મંદિર દ્વારા બાળકોના આ 5 મહત્વના વિકાસ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। 5 વર્ષની ઉંમરના બાળકમાં શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક અને પ્રાણિક વિકાસ થાય તે માટે પ્રાચીન રમતોનું રમતોત્સવનું આયોજન કરાયું હતું। બાળકો રમતોની સાથે સાથે અલગ અલગ વિકાસ કરી શકે તે માટે યોજાયેલા આ રમતોત્સવમાં અલગ અલગ પ્રકારની રમતો યોજાઈ હતી અને તેમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। આજે પ્રથમવાર આવી પ્રાચીન રમતો રમી રહેલા બાળકો તેમાં ભાગ લઈને ઉત્સાહિત થઈ ઉઠ્યા હતા અને આ રમતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કર્યો હતો। બાળકોની સાથે સાથે તેમની માતાઓએ પણ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો અને રસ્સાખેંચ સ્પર્ધામાં જોડાઈ હતી। વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી મંગળદાસ પટેલ આદર્શ શિશુવાટિકા તથા માતૃશ્રી સોનામા આદર્શ શિશુવાટિકાનો આજે રમતોત્સવ કાર્યક્રમ ઉજવાયો। દર વર્ષે આ રમતોત્સવ કાર્યક્રમ શિશુવાટિકામાં કરવામાં આવે છે। શિશુવાટિકાની શિક્ષણ પદ્ધતિ છે એ પણ અનૌપચારિક રીતે શિક્ષણ પદ્ધતિ છે કે બાળકોને રમતા રમતા બધું શીખવવામાં આવે છે। વાંચન, ગણન અને રમતો દ્વારા બાળકને શિક્ષણ આપવામાં આવે છે। તેનાથી બાળકનો શારીરિક, માનસિક, બૌદ્ધિક, આત્મિક, પ્રાણિક આવા 5 પ્રકારના વિકાસ થાય છે અને બાળકનો સર્વાંગીણ વિકાસ આ ઉંમરમાં જે 5 વર્ષની જે વિકાસ કરવાની ઉંમર છે એમાં બાળકનો થતો હોય છે। તો આ રમતો તો રોજ રમતા જ હોય છે, પરંતુ આજે રમતોત્સવના માધ્યમથી એક ઉત્સવ રૂપે આજે અમે આ રમતોત્સવ બાળકોનો રાખેલો, જેમાં સ્પર્ધા નહીં પણ બાળકોની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢવાનો છે, એને ખીલવવાની છે। અને વાલીઓ પણ આજે ખૂબ સારા પ્રમાણમાં હાજર રહ્યા હતા। વાલીઓને પણ સમજમાં આવ્યું કે અમારા બાળકોમાં હજી કઈ કઈ શક્તિઓ ખૂટે છે અને હજી અમારે અમારા બાળકનો કેવો વિકાસ કરવો છે એ આ રમતોત્સવના માધ્યમથી ધ્યાનમાં આવ્યું। આજે ખૂબ સરસ સારો એવો રમતોત્સવ કાર્યક્રમ રહ્યો। ખૂબ આભાર બધાનો।